હેલો દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ અજબ ગજબમાં. કંઈક જાણો નવું, કંઈક નવું જાણવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. નવ નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. 2.77 એકર વિવાદિત જમીન હિન્દુ બાજુ મળી અને મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો. 5 ઓગસ્ટ 2020 રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ વડાપ્રધાન મોદી, RSS, સંગાલય મોહન ભાગવત અને સાધુ સંતો સહિત 175 લોકોને આમંત્રિત કર્યા હતા. આગામી 5/12 વિક્રમ સંવત 2080 ને સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રીરામ જન્મ ઉપર બની રહેલું છે. નવું મંદિર છે જેના પુતળ ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શ્રી રામ મંદિર અયોધ્યા અને તે કઈ રીતનું છે તેનું વિવરણ. મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. 3 માળનું મંદિર, દરેકની ઊંચાઈ 20 ફૂટ, કુલ 392 થાંભલા, 44 દરવાજા. ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ અને રામલલાનો વિગ્રહ. પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર, કુલ 5 મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુઢ મંડપ એટલે કે સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. થાંભલા, દિવાલમાં દેવી દેવતા તથા દેવંગનાઓની મૂર્તિઓ. પ્રવેશ 32 પગથિયા, ઊંચાઈ 16.5 ફૂટ, ચડીને સિંહ દ્વારથી થશે. દિવ્યાંગ લોકોના તથા વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા. ચારે બાજુ આઈટી કાર પરકોટા. લંબાઈ 733 મીટર, પહોળાઈ 4.25 મીટર. પરકોટાના 4 ખૂણે 4 મંદિર, ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજીનું મંદિર. મંદિરની સામે પુરાણકાળની સીતાકુપ. શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિચરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહલ્યા. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરનો શિર્ણોદ્વાર તેમજ રામ ભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના. તો આ હતું શ્રી રામ પ્રભુ મંદિરનું વિવરણ. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ.